नमस्कार विद्यार्थी मित्रों, केम छो? कार्बनिक रसायणनी दुनिया आपणे शीखीए छीए, बराबर? सामान्य माहिती तमे मेळवी लीधी छे, जाणो छो, समझो छो, तैयार करेलू छे। हवे आम जोवा जाओ तो फंडामेंटल्स, पाया, पिलर्स जेने कहीए, आपणे हाइड्रोकार्बनुं जे वर्गीकरण करेलू छे એમાં મૂળભૂત પાયા તરીકે તમને આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન ત્રણ પાયા હતા પિલર્સ, અને એમાંથી દુનિયા તમે આગળ આગળ વધવાના છો। એટલે આજે આપણે ચેપ્ટરમાં થોડું શરૂઆત કરીએ છીએ, આગળ વધીએ છીએ કે ભાઈ મેં હેડિંગ આપેલું છે, આજે હજી બહુ ડિટેલ નથી, કારણ કે પ્રાઇમરી માહિતી તમારી પાસે છે। આપણું હેડિંગ આપેલું છે આલ્કેન સંયોજનો, એટલે આલ્કેન્સ એની જનરલ માહિતી તમારી પાસે લીધી છે, હજુ રિવાઇઝ કરવાના છીએ। અને એની અંદર કાર્બનનું વર્ગીકરણ શબ્દ, કાર્બનનું વર્ગીકરણ કઈ રીતે કરે છે એની જાણકારી મેળવી છે, અને આલ્કેનની સમઘટકતા, સમઘટકતા શબ્દ આવેલો છે એટલે ઘણી બધી ડિટેલ તમારી પાસે આપતી જવાની, એમાંની એક આજે શીખવાના છો, બરાબર? નેક્સ્ટ ટાઈમ તમને બધી સમઘટકતા સમજાવી દેવામાં આવશે, એટલે નેક્સ્ટ ટાઈમ માટે રાહ જોવાજો, આવો પાછા। તો આલ્કેન સંયોજન જે છે, જેટલી તમે વિગત જાણો છો એ તો પછી આપણે લખીએ, પણ આલ્કેન બને છે કઈ રીતે? તો પહેલામાં પહેલું તમે જે જાણો છો એ પ્રમાણે લખતો જો, તો આલ્કેન એ પહેલામાં પહેલું સંતૃપ્ત સંયોજનો છે, ઓકે? પછી આલ્કેન નું સામાન્ય સૂત્ર તમારી પાસે CN H2N પ્લસ 2 પ્રકારનું છે, આ તમે સમજી લીધેલું છે, એટલા માટે CN H2N પ્લસ 2 પ્રકારનું છે। બીજું કે ભાઈ આલ્કેન ની અંદર C-C અને C-H એ એકલ બંધ આવેલો છે, અને આલ્કેન માં પ્રત્યેક કાર્બન પરમાણુ sp3 સંકૃત છે એવું પણ તમે કહી શકો, અને આલ્કેન માં c-c બંધ લંબાઈ 154 pm છે, આ પણ તમે જાણો છો। અને આલ્કેન સંયોજન હંમેશા જે છે એકલ બંધ છે તો સિગ્મા પ્રકારનું છે, આપણે કહીએ છીએ આલ્કેન સંયોજનો હંમેશા તમને વિસ્થાપન પ્રક્રિયા જ આપે। હવે આ મેં શબ્દ ભંડોળ થોડા મૂકેલા છે, એને સમજવા માટે પ્રયત્ન કરો, આટલી વિગત તો તમારી જાણકારીમાં છે જ, છતાં હું અંદર મૂકું છું, ચેક કરો કે ભાઈ આલ્કેન જે છે એ સંતૃપ્ત સંયોજન છે, એનું સામાન્ય સૂત્ર CN H2N પ્લસ 2 પ્રકારનું છે, એમાં C-C અને C-H એ તમારી પાસે એકલ બંધ છે અને એ સિગ્મા પ્રકારનો છે, અહીં બ્રેકેટમાં આપી દઉં છું, અને આ તમે જે બંધ લંબાઈ લખેલી છે C-C ની બંધ લંબાઈ 154 pm છે, પણ C-H વચ્ચેની બંધ લંબાઈ 112 pm છે। દરેક કાર્બન પરમાણુમાં sp3 પ્રકારનું સંકળ થવાનું છે, અને ઓલવેઝ હંમેશા તમને વિસ્થાપનની પ્રક્રિયાઓ આપે છે। આટલી તો તમારી પાસે જાણકારી હતી જ, અને હજુ એમાં તમે ઉમેરો તો કરો છો, પાછા શું ઉમેરો કરવાના છો તો અહીંથી ચેક કરતા જાઓ કે ભાઈ કે આલ્કેન સંયોજનોની દરેકની ભૌતિક સ્થિતિ જુદી જુદી ધરાવે, એ લોકોની ભૌતિક સ્થિતિ કેવી છે જુદી જુદી છે। દાખલા તરીકે આપણે આપી જ દઈએ, કઈ વિગત હતી તમારી પાસે લાસ્ટ ટાઈમ કે C1 થી C4 સુધીના આલ્કેન છે એ વાયુ સ્થિતિમાં છે, રાઈટ? C5 થી C17 લખું તો એ પ્રવાહી સ્થિતિમાં છે, અને C18 થી વધુ કાર્બન ધરાવતા હોય તો એ ઘન સ્થિતિમાં છે। એટલે દરેક આલ્કેન સંયોજનો જે છે એમની ભૌતિક સ્થિતિ જે છે એ જુદી જુદી છે, ભૌતિક સ્થિતિ કેવી છે લોકોની જુદી જુદી। C1 થી C4 તમારી પાસે વાયુ સ્થિતિમાં છે,
C5 થી C17 પ્રવાહી સ્થિતિમાં છે અને C18 થી વધુ જે છે ઘન સ્થિતિમાં છે. પાછો અપવાદમાં તમને ખબર જ છે, પાંચ ઉપર હું ખાલી પેટી મૂકી દઉં છું જો રેડ પેન થી, એ તમારી પાસે અપવાદ. એ આ બાજુ એરો કરી દો ને, એ વાયુ પણ છે અને પ્રવાહી પણ છે. પેન્ટેન એ વાયુ સ્થિતિમાં પણ છે અને પ્રવાહી સ્થિતિમાં પણ તમને મળે છે. એટલે ભૌતિક સ્થિતિ એ લોકોની જુદી જુદી છે. સાથે સાથે હવે જે તમે ગુણધર્મ શીખવાના છો એ પછી આપણે લખીએ, પણ એકચ્યુઅલી એમનું જન્મ સ્થળ કેવી રીતે થયું. તો CH4 દાખલા તરીકે આપણે મૂકી દઈએ તો આ મિથેન છે ને. હવે જો તમે મિથેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી દો, એક હાઇડ્રોજનનું વિસ્થાપન તમે કાર્બન વડે કરવાના છો, બરાબર? જો એક હાઇડ્રોજનનું વિસ્થાપન કાર્બન વડે તમે કરો, મારે માત્ર એવી રીતે સમજાવવું છે તમને કે આ જે એચ ઉપર ચોરસ પેટી મૂકું છું એનું વિસ્થાપન આપણે કાર્બન વડે કરી નાખીએ, એટલે એચ સી એચ અને એચ, ઓકે? અને સાથે સાથે હું અહીંયા એચ ની જગ્યાએ આ કાર્બન મેં નવો મૂકેલો છે ગ્રીન કલરથી કાર્બન મૂકેલો છે. પણ હવે જ્યારે કાર્બન જોઈન્ટ થશે તો એની સાથે જરૂરિયાત ધરાવતા હાઇડ્રોજન પણ જોઈશે ને, એટલે જો હું બ્લેક કલરના એચ મૂકી દઉં તો આખું જે સ્ટ્રક્ચર તમે મૂકેલું છે જેના પર હું તૂટક રાઉન્ડ આપી દઉં છું, એટલે ખરેખર હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કોના વડે થશે? એચ પરમાણુ વડે. હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન નહીં, એચ પરમાણુનું વિસ્થાપન CH3 વડે થયેલું કહેવાય. એટલે મારે બ્લેક પેનથી લખવું છે કે ભાઈ CH3 વડે એચ પરમાણુનું વિસ્થાપન થવાને કારણે તમારી પાસે કન્ટિન્યુઅસ આલ્કેન બનવાના છે. એટલે આજે તમને મેં લખાણ કરીને આપેલું છે એને આપણે બ્લોક કરી દઈએ. ચલો બ્લેક પેનથી બ્લોક કરી દઈએ. એટલે આનું જન્મ સ્થળ કહ્યું કે પણ હવે આ તમારી પાસે કોણ બની ગયું? ઇથેન છે. તો એનું સૂત્ર C2H6 છે. આ મિથેન છે તો હવે તો CH4 લખી જ રાખીએ ને. હજુ એક વખતે જુઓ, આ સમજૂતી માટે પાઠ્યપુસ્તકમાં આવડો મોટો ફકરો લખેલો છે, છે કશું ના. એટલે CH4 મિથેન છે, એમાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન તમે કાર્બન વડે કરેલું છે, એટલે કાર્બન થયો. અને એ કાર્બન સાથે પાછું જરૂરિયાત પ્રમાણે હાઇડ્રોજન પણ ગોઠવેલા છે, તો એને નવા 3 હાઇડ્રોજન ગોઠવેલા છે, તો તમારી પાસે અણુ કોણ બની ગયો? ઇથેન બને છે, રાઈટ? એટલે ખરેખર તો એમ થયો કહેવાય કે મિથેન સૌથી પાયાનો સભ્ય બનેલો છે, આલ્કેનનો સૌથી પ્રથમ સભ્ય મિથેન છે. એ મિથેનમાંથી તમે ક્રમશઃ હાઇડ્રોજનનું વિસ્થાપન, ક્રમશઃ તમે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન જો CH3 વડે કરશો તો નવો આલ્કેન બનવાનો છે. પણ હવે આ તો શું થયું કે મિથેનમાંથી તમે ઇથેન લાવી દીધું છે, ઓકે? તો હવે તમારે વિસ્થાપન જે કરવું હોય, વિસ્થાપન કરવા માટે તો ફરી પાછો 3માંથી ગમે તે એક, જરૂર નથી 3માંથી કોઈ પણ, એટલે હું સિરીઝમાં અહીંયા ટીક માર્ક કરું છું. જો તમે આ હાઇડ્રોજનનું વિસ્થાપન CH3 વડે કરી નાખો તો પ્રોપેન બની જાય, સમજો? ફરી પાછું બ્યુટેન બની જાય. એટલે ક્રમશઃ એચનું વિસ્થાપન આગળ વધારતા જાઓ તો તમારી પાસે સમાન ધર્મી શ્રેણી બની જાય. અને મારે શબ્દ મૂકી દઉં છું કે સમાન ધર્મી શ્રેણી, આલ્કેન સંયોજનની સમાન ધર્મી શ્રેણી આખી તૈયાર થઈ જશે, ઓકે? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન, અનડેકેન, ડોડેકેન ચાલુ રહેશે, ટેટ્રેન, અનટેટ્રાઇન. એટલે આ સમાન ધર્મી શ્રેણી આપણી પાસે તૈયાર થયેલી કહેવાય. તો હવે પરિસ્થિતિ કેવી થવાની છે? આપણે સામાન્ય જે ભૌતિક ગુણધર્મ વિચારીએ છીએ, સામાન્ય ભૌતિક ગુણધર્મ, તો ફરી પાછો મારે મુદ્દો મૂકવો હોય તેવું લખી શકાશે કે ભાઈ પ્રથમ સભ્ય તમારી પાસે CH4, એના પછી CH3, એના પછી જો હું વધુ તો આ રીતે મૂન લાઈન સર
વધારે રાખું છું. જો કરો ચેક, હવે આ જે ગુણધર્મ છે એમાં તમારી પાસે હવે ટપકા મૂકી દઉં છું, જોતા જાઓ. તો હું એવું કહી શકું કે પહેલું જે સભ્ય છે એ તમારી પાસે મિથેન છે. પહેલું જે સભ્ય છે એ મારે દાખલા તરીકે નામકરણ કરવું છે તો આ મિથેન હતું ને. પછી બે કાર્બન છે તો તમે એને ઇથેન કહેવાના છો. ત્રણ કાર્બન છે તો પ્રોપેન કહેવાના, બ્યુટેન કહેવાના, પેન્ટેન કહેવાના. અત્યારે મારી રીતે લખીશ પણ પછી તમારે સુધારા વધારા આવતા જશે. ચલો હું બ્રેકેટ કરી દઉં, ચલો ને ઓકે, અને આ ડેશ કાઢી નાખું. હવે પરિસ્થિતિ કેવી થઈ તો તમે જોઈ શકો છો કે ભાઈ સીએચ પર આખું અલગ જ છે. ઇથેનમાં સીએચ થ્રી સીએચ થ્રી થાય, પછી પ્રોપેનમાં સીએચ થ્રી સીએચ ટુ સીએચ થ્રી. બ્યુટેનમાં તમારી પાસે કાર્બનની સંખ્યા જે તમે મૂકવાના છો, કાર્બનની સંખ્યા આમાં એક જ કાર્બન છે, આમાં તમારી પાસે બે કાર્બન છે, અને પછી તમે કાર્બનને નંબર આપી દો તો 1 2 3 પ્રોપેન, 1 2 3 4 બ્યુટેન, 1 2 3 4 5 પેન્ટેન, 1 2 3 4 5 6 હેક્સેન. એ તમારી પાસે સમાન ધર્મી શ્રેણી બની ગઈ છે નીચે. પણ હવે એમાં જે વધારો થાય છે એ તમે ચેક કરો કે ઇથેન પછી પ્રોપેનમાં જોશો તો તમારી પાસે સીએચ ટુ એક ટુકડો જોડાણો, બ્યુટેનમાં જોશો તો ફરી પાછો એક સીએચ ટુ નો ટુકડો જોડાણો નવો, એના પછી જોશો તો ફરી પાછો તમારી પાસે સીએચ ટુ નો એક ટુકડો જોડાય છે. એટલે જે નવો વધારો થયો છે નવો, એ તમે જોઈ શકો છો કે ભાઈ આમાં એક જ સીએચ ટુ હતો ઉમેરો, એ છે, ફરી પાછો તમારી પાસે એક નવો ઉમેરો થયો. એ બે છે, ફરી પાછો નવો એક ઉમેરો થયો. એ છે, ફરી પાછો ત્રણતાને એકનો ઉમેરો થશે. તો સીએચ ટુ એકમ છે, સીએચ ટુ એકમ, એનો અણુભાર કેટલો થાય એટલે આણ્વીય દળ. તો તમારી પાસે હું કહી શકો કે કાર્બન 12 વત્તા 2 14 amu એટોમિક માસ યુનિટનો વધારો થયો કહેવાય. 14 amu વધવાનો છે એક. સાથે સાથે કે જેમ જેમ તમે ઉપરથી નીચે તરફ વધવાના છો, દાખલા તરીકે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન, આ જે સમાન ધર્મી શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જેમ તમે વધતા જાઓ એમ સંયોજનની ઘનતા અને આણ્વીય દળ વધે. એ લોકોનું આણ્વીય દળ જે છે એ પણ વધારો થાય. ઘનતા અને આણ્વીય દળ ક્રમશઃ વધે છે, આગળ ક્રમશઃ મૂકી દઉં. અને એની સાથે જે સંબંધ ધરાવતા ગુણધર્મ છે તો એ લોકોના ઉત્કલન બિંદુ, ગલન બિંદુ પ્રમાણમાં ઊંચા બની જશે. આ બીજી લાક્ષણિકતા તૈયાર થઈ કહેવાય. એટલે ઘનતા સંબંધિત ગુણધર્મ થયો. આમાં ઘણી બધી વિગત સમાઈ ગયેલી છે એટલે ફરી આપણે રિપીટ કરીએ છીએ. ચેક કરો કે ભાઈ આલ્કેન એ સંતૃપ્ત સંયોજનો છે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. સામાન્ય સૂત્ર CnH2n+2 છે, એમાં C-C અને C-H એકલ બંધ છે સિગ્મા પ્રકારનો. એમાં C-H 112 pm છે પણ C-C બંધ લંબાઈ 154 pm છે. આલ્કેનમાં પ્રત્યેક કાર્બન પરમાણુમાં sp3 પ્રકારનું સંકરણ થાય છે. એ હંમેશા તમને વિસ્થાપનની પ્રક્રિયા આપે. જ્યારે તમે એની કેમિસ્ટ્રી શીખવાના આલ્કેનની ત્યારે વિસ્થાપનની પ્રક્રિયા આપશે એ વખતે. ઓકે, હવે જે તમે વિસ્થાપનથી સમાન ધર્મી શ્રેણી બનાવી છે તો એમાં આલ્કેનની ભૌતિક સ્થિતિ જુદી જુદી છે એ જાણો છો. અહીંયા તમે લખાણ આપ્યું કે જેમ જેમ તમારી પાસે સમાન ધર્મી શ્રેણીમાં સીએચ ટુ એકમ વધારો થતો જાય એનો તો 14 અને જે આણ્વીય દળ છે મિથેનનું જે આણ્વીય દળ, ઇથેનનું જે આણ્વીય દળ છે. ઓકે, હવે ઇથેન છે અને પ્રોપેન છે, તો ઇથેન અને પ્રોપેનના આણ્વીય દળમાં જે તફાવત છે, આણ્વીય દળમાં જે તફાવત થવાનો છે, તો આના કરતા આનું 14 amu વધી જશે. આના કરતા આનું 14 amu વધે, 14 amu નો વધારો થવાનો છે સમાન ધર્મી શ્રેણીમાં. સાથે સાથે જેમ જેમ શૃંખલામાં CH2 એકમ વધતો જાય એમ સંયોજનની ઘનતા વધે, અણુભાર પણ વધશે આણ્વીય દળ,
અને એના કારણે ઉત્કલન બિંદુ ગલન બિંદુ પણ ક્રમશઃ વધવાના છે શ્રેણીની અંદર. હવે આ માહિતી તમારી પાસે જનરલ આવી ગઈ કહેવાય, પણ એને કોરિલેટેડ જે તમે વિગત શીખવાના છો એ બંને વસ્તુ સાથે લેવાની છે. ઉદાહરણ પણ નજીક નજીક ના આવવાના છે. તો પહેલું મેં મૂકેલું છે કે ભાઈ કાર્બનનું વર્ગીકરણ સમજાવો, કાર્બનનું વર્ગીકરણ, અને અહીંયા તમારી પાસે આલ્કેનની સમઘટકતા સમજાવો. હવે સમઘટકતા એટલે શું? બરાબર, તો તમારી ડેફિનેશન છે ઇંગ્લિશમાં આઇસોમેરિઝમ કહેવાય, આઇસોમેરિઝમ. તો આપણી તમારી પાસે વ્યાખ્યા છે કે જે કાર્બનિક સંયોજનનું અણુસૂત્ર અણુસૂત્ર સમાન હોય પરંતુ જે કાર્બનિક સંયોજનોનું અણુસૂત્ર સમાન હોય પરંતુ તેમના બંધારણીય સૂત્રો જુદા જુદા હોય. ચલો મેં ખાસ શબ્દ મૂકેલો છે, એટલે ફરી વ્યાખ્યા પર વ્યાખ્યા મળે જોઈએ આપણને કંઠસ્થ કરેલી. જે કાર્બનિક સંયોજનોનું અણુસૂત્ર સમાન હોય પરંતુ તેમના બંધારણીય સૂત્રો જુદા જુદા હોય તો તેવા સંયોજનોને એકબીજાના સમઘટક કહે છે, અને આ ગુણધર્મને સમઘટકતા આઇસોમેરિઝમ કહેવાય. અણુસૂત્ર સરખું છે પણ બંધારણ તમારી પાસે બને, પણ બંધારણ એટલે શું? તો કે બંધારણનો અર્થ પરમાણુઓની અવકાશમાં થયેલી ગોઠવણી કહેવાય. એટલે ખરેખર તો તમે નેક્સ્ટ ટાઈમ અથવા તો 12મા પ્રકરણમાં તમે શીખવાના છો કે ભાઈ સમઘટકતા જે છે, સમઘટકતા એના તમે મુખ્ય બે પ્રકાર પાડવાના છો. બરાબર, સમઘટકતા જે છે એના તમારી પાસે જે મુખ્ય બે પ્રકાર પાડવાના છો એમાં સૌથી પહેલું બંધારણીય સમઘટકતા પહેલો પ્રકાર થશે, બંધારણીય સમઘટકતા આની અંદર. અને અહીંયા જે તમે મૂકશો એ ભૌમિતિક સમઘટકતા, એ તમારી પાસે જે તૈયાર થવાનો છે ભૌમિતિક સમઘટકતા. એ તો ડિટેલ તમે પછી શીખવાના છો. સમઘટકતાના મુખ્યત્વે બે પ્રકાર, એક છે બંધારણીય સમઘટકતા, એટલે એને બંધારણ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ કહેવાય, અને આ છે ભૌમિતિક છે એટલે એને ભૌમિતિક. એના પાછળ ડિટેલમાં પ્રકાર શીખવાના છો. પણ બંધારણીય સમઘટકતામાં ફરી પાછા તમે જે ભાગ પાડવાના છો એમાં એક બે ત્રણ ચાર અને પાંચ પ્રકાર તમે શીખવાના છો. બંધારણીય સમઘટકતામાં ફરી પાછા પાંચ પ્રકાર શીખશો, અને ભૌમિતિક સમઘટકતામાં તમે બે પ્રકાર શીખવાના છો. ચાલો એમાં આપણે ડિટેલમાં જવાનું નથી, હા, અત્યારે માત્ર એટલું જ છે કે ભાઈ બંધારણીય સમઘટકતામાં પહેલી જે છે એને શૃંખલા સમઘટકતા કહીએ છીએ. આની ચર્ચા કરવી છે, શૃંખલા સમઘટકતા. તો અત્યારે જે આપણે સભ્ય મૂકેલું છે એ સરળ શૃંખલા ધરાવતું છે, રેખીય, પણ હવે શાખા બને છે એટલે શૃંખલા તૈયાર થવાની હોય તો એમાં આપણે સૌથી પહેલી ચોખવટ કરીએ છીએ કે ભાઈ એક જ કાર્બન ધરાવતું મિથેન, બરાબર, મિથેન, ઇથેન અને પ્રોપેન, મિથેન, ઇથેન અને પ્રોપેન જે છે ત્રણ જ કાર્બન છે, તો એ ત્રણ કાર્બન સુધીના મિથેન, ઇથેન, પ્રોપેન કોઈ પણ પ્રકારની સમઘટકતા દર્શાવી શકે નહીં. ઓકે, ચોકડી પાડી દીધી. પણ તમારી પાસે જે શરૂઆત થયેલી છે એ બ્યુટેનથી શરૂ થશે, એટલે શૃંખલા સમઘટકતામાં તમારી પાસે બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન થી શરૂ કરીને આગળ 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 તમારી પાસે શૃંખલા સમઘટકતા બનવાની હોય છે. હવે માની લો કે અણુસૂત્ર આપણે બ્યુટેનની માહિતી મૂકવી છે, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન દરેકના સમઘટક તમે બનાવી શકો છો. ઓકે, એટલે ફરી તમે ચેક કરો કે ભાઈ મિથેન, ઇથેન અને પ્રોપેન એને શૃંખલા સમઘટકતા હોતી નથી, કોઈ સમઘટકતા જ ન ધરાવે, પણ બ્યુટેનથી શરૂ કરીને દરેકમાં તમને સમઘટકતા ઉદ્ભવે છે. તો દાખલા તરીકે હું સેમ્પલ મૂકું છું
બ્યુટેન આપણે લખીએ, ઓકે, તો બ્યુટેન નું અણુસૂત્ર C4, સામાન્ય એન ની કિંમત 4 × 4 = 8, CnH2n+2, 4 × 2 = 8 + 2 = 10 થયું, આ એનું અણુસૂત્ર છે. પણ એમાંથી જ્યાં તમે બંધારણ મૂકશો હવે, તો બંધારણીય સૂત્રમાં તમારી પાસે જે સ્ટ્રક્ચર મૂકવાના છો એમાં થશે કેવું, આપણે બે રીતે મૂકીએ છીએ. એકમાં નાનું છે એટલે કાર્બનને આપણે નંબર આપી દઈએ. આ પહેલા તો મેં 4 કાર્બન મૂકેલા છે, ચલો આમાં એક ઓછું કરી દઈશ, ઓકે, એટલે અંદાજ આવે. હવે નામકરણ પણ શરૂ થઈ ગયેલું છે, નામકરણ પણ કહેવાય જ. કાર્બનને તમારે ગમે તે સાઈડથી નંબરિંગ કરો, 1, 2, 3, અહીંયા પણ 1, 2, 3 મેં મૂકેલું છે, ઓકે. હવે બાકી બધે મારે હાઇડ્રોજન આપવા છે, તો પહેલું જે છે એ કેટલા હાઇડ્રોજન સાચવે, 3, દરેક કાર્બનની 4 સંયોજન તો ગણી લો, બીજો કાર્બન 2 હાઇડ્રોજન, ત્રીજો 2 અને ચોથો 5 3 સાચવે. તો આ જે બન્યું છે 4 કાર્બન છે, તો 4 × 2 = 8 ને 2 × 10 હાઇડ્રોજન છે, તો બ્યુટેન છે. પણ હવે તમારે એને નોર્મલ બ્યુટેન લખવું પડે. નામ શું પડી ગયું? નોર્મલ બ્યુટેન છે. ત્યારે બાજુનું જે સભ્ય હું મૂકું છું એમાં કેવું થશે? તો કાર્બનની સંખ્યા તમે 3 રાખેલી છે, 3, પણ ચોથો કાર્બન જે છે એ ઉપશાખામાં છે. ચોથો 1, 2, 3 મૂકો ને અહીંયા હું કાર્બન મૂકી દઉં છું, તો એ ચોથો કાર્બન તો છે જેને હું નંબર નહીં આપું હવે, કારણ કે એને ખાલી આમ ટપકું પાડી દો કે 4 કાર્બન તમારી પાસે ઓલરેડી તૈયાર થઈ ગયેલા છે. બાકી દરેક જગ્યાએ હું હાઇડ્રોજનની ગોઠવણી કરી દઉં. તો પહેલો કાર્બન કેટલા સાચવી શકે? 3, બીજો 1, ત્રીજો તમારી પાસે 3, અને આ જે ટપકા પાડેલો છે એ પણ કેટલા સાચવી શકશે? 3. તો આ જે સભ્ય બની ગયેલું છે આની અંદર એ સ્ટ્રક્ચર તરીકે મૂકેલું છે આપણે, બંધારણીય સૂત્ર કહેવાય, કે જેને તમે બધા જ છૂટા પાડીને ગોઠવણી કરેલી છે. પણ એને જ્યારે તારે એનું જ્યારે અણુસૂત્ર તમે બનાવશો, અણુસૂત્ર, તો આને મારે લખવું તો આવું લખી શકાશે ને કે ભાઈ CH3 CH, નીચે CH3 અને CH3 છે, તો આને પણ એ રીતે બનાવી દે. ચલો CH3 CH2 CH2 અને CH3 છે, એટલે આ લાઇનિંગને હું જરા લાંબી કરી દઉં છું, ઓકે, આની વચ્ચે હું તૂટક લાઇન આપી દઉં છું. આને તો કોઈ ચિંતા છે જ નહીં. બંને માટે તમે નામ જે આપેલું છે નોર્મલ બ્યુટેન છે, નોર્મલ બ્યુટેન તરીકે લખેલું છે. પણ ત્યાં તમે જ્યારે નામ પાડશો તો બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે, એટલે એનું IUPAC નામ જ્યારે પાડો તો 2-મિથાઇલ પ્રોપેન બને, 2-મિથાઇલ પ્રોપેન બનવાનું છે, ઓકે. એટલે ફરી પાછું 1, 2, 3 એ રીતે આપણે આપી દઈએ. તો જ્યારે તમે નામ લખશો એનું, તો આનું નામ તમારી પાસે 2-મિથાઇલ પ્રોપેન, આ એનું IUPAC નામ થયું છે. પણ કાર્બનની સંખ્યા તો 4 જ છે ને ઓલરેડી, એટલે તમારે એ શાખા હોવાથી એને તમારે આઇસોબ્યુટેન શબ્દ લખવો પડે. આ બની ગયું છે આઇસોબ્યુટેન છે, રેડી. એટલે આમાંથી ગમે તે આઉટલાઈન કાઢી નાખું છું, બ્લુ કલર એટલું બધું મિક્સ દેખાય છે એટલા માટે. તો આ જે નોર્મલ બ્યુટેન લખેલું છે, નોર્મલ બ્યુટેન, એમાં પણ હું નંબર આપી દઉં, 1, 2, 3, 4, તો આ નોર્મલ બ્યુટેન છે ને, એ બને માટે કોમન. અને પેલું જે છે 2-મિથાઇલ પ્રોપેન, અથવા તો એને આઇસોબ્યુટેન પણ કહી શકાય. તો આ બંનેમાં તમે જોઈ લીધું કે બ્યુટેનનું તમે ઉદાહરણ લો છો તો અણુસૂત્ર તમારી પાસે C4H10 જ છે, પણ બંનેના બંધારણ તો જુદા જુદા છે. અને શું થયું તો કે આ શૃંખલા છે શાખામાં જતી રહેલી છે, એટલે એને શૃંખલા સંગઠકતા પણ કહી શકાય. એટલે આલ્કેનમાં મિથેન, ઇથેન અને પ્રોપેનને સમઘટકો હોતા નથી, પણ તમારી જે શરૂઆત છે એ બ્યુટેનથી શરૂ કરીને, જો તમે કે ભાઈ બ્યુટેનથી શરૂ કરીને દરેક ઘટક બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન એ લોકો સમઘટકતા ધરાવે છે. અને સમઘટકોની સંખ્યા કેટલી બને તમારી કલ્પના બહારની વસ્તુ,
એવું નથી કહ્યું સામાન્ય સૂત્ર કે મૂકો એટલે બની જ ગયું, એ તમે જેટલા ચિત્ર બનાવશો એટલા તમારી પાસે શક્યતા હોય ગોઠવણીની એવા બની શકે છે, રાઈટ? એટલે હજી બીજું સેમ્પલ હું મૂકીશ અહીંયા આગળ, પણ એક તમે જોઈ લીધો એટલે ફરી ચેક કરો આના પ્રમાણે. અત્યારે વ્યાખ્યા નથી કરવી, લાસ્ટમાં બોલીશું. તો કાર્બનનું જે તમે વર્ગીકરણ કરવાના છો, તો કાર્બનનું જે વર્ગીકરણ છે એ મુખ્યત્વે તમારે ચાર પ્રકાર પડી જાય. એમાં સૌથી પહેલું લખું છું કે પ્રાથમિક એટલે 10 કાર્બન કહેવાય, બરાબર? 10 કાર્બન શબ્દ છે. એના પછી તમે જે મૂકશો, ચલો થોડું ઉપર લઈએ, દ્વિતીયક એટલે 20 કાર્બન છે, 20 કાર્બન. ત્યાર પછી તમે લખવાના છો તૃતીયક, તો એ 30 કાર્બન છે. અને છેવટે તમે લખશો એ ચતુર્થક, તો એને 40 કાર્બન આપણે એવો સિમ્બોલ આપી દીધો છે. એટલે હવે તમે જોતા જાઓ કે પ્રકાર જે પાડેલા છે એમાં પ્રાથમિક કાર્બન 10, દ્વિતીયક કાર્બન 20, તૃતીયક કાર્બન 30 અને ચતુર્થક કાર્બન 40 છે. તો પ્રાથમિક અને દ્વિતીયક કઈ રીતે નક્કી કરી શકાય? પ્રાથમિક અને દ્વિતીયક, તો મારે એમ કહેવાનું, ખાસ જુઓ કે જ્યારે પ્રાથમિક છે એમાં તમારે ઉદાહરણ જે જોશો એ માત્ર એક જ ઉદાહરણ મારે મૂકવાનું છે. અત્યારે હું છોટું પાડી લખીશ કે હું 2 લઈ લઉં, તો CH3 છે, રાઈટ? આ તમારું જે ઉદાહરણ આપેલું છે એ કોણ છે? ઇથેન. એક જ સેમ્પલ તમે આપો કે જેમાં માત્ર ને માત્ર પ્રાથમિક કાર્બનની જ હાજરી છે. અર્થ એવો છે કે ભાઈ જે સંયોજનમાં કાર્બન પરમાણુ બીજા એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો રહેતો હોય તો આપણે એને પ્રાથમિક કાર્બન કહીએ છીએ. તો આ પ્રાથમિક કાર્બન છે. તો પછી પેલો કાર્બન છે એ પણ આની સાથે એક જ કાર્બન સાથેનું જોડાણ થયું ને, જુઓ, તો એને પણ આપણે પ્રાથમિક કાર્બન કહેવાના છીએ. એટલે ઇથેનની અંદર બંને જે કાર્બન છે એ 10 પ્રકારનો જ છે, પ્રાથમિક કાર્બન કહેવાય. અને પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન એને પ્રાથમિક હાઇડ્રોજન પણ કહેવાશે. એટલે ઇથેનના અણુમાં વિચારી લેજો, આના જે હવે એસક્યુએમસીક્યુ જે બનવાના છે, તો ઇથેનમાં પ્રાથમિક કાર્બનની સંખ્યા 2 થઈ, અને એ જ ઇથેનમાં પ્રાથમિક હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ કહેવાય? 6. એ 6 બની છે. આ પણ તમારી પાસે પ્રાથમિક હાઇડ્રોજન છે, આપણે એને ડિસ્ટર્બ કરતા નથી, એ ખાલી બોલું છું. એટલે એનું તમારું સેમ્પલ એક જ આવશે. પણ હવે જ્યારે દ્વિતીયકમાં વિચારશો, તો સભ્ય આપણે મૂકી દઈએ, દાખલા તરીકે 1, 2, 3 કાર્બન મૂકું છું અહીંયા આગળ, આ CH3 CH2 અને CH3 મૂકી દઉં છું, ઓકે? પરિસ્થિતિ કેવી થવાની છે એની અંદર, કે ભાઈ આ તમે જે સભ્ય મૂકેલું છે પ્રોપેન છે ને, અહીં તો તમારે ચિંતા નથી, ખાલી પ્રોપેન શબ્દ લખી શકાય, 3 જ કાર્બન છે. માટે હવે કેવું થયું, તો હું ચેન્જ કરીશ. એમાં ચેન્જમાં એ રીતે કે ભાઈ ઓરિજિનલ છે, ઓરિજિનલ એ તમારું ગ્રીન કલરમાં મૂકેલું છે, રાઈટ? એટલે એને આપણે બ્લેક મૂકી દઈએ, કે ભાઈ આ અંદાજ આવી ગયેલો છે કે છેડા પરનો જે કાર્બન હોય એ પ્રાથમિક કાર્બન છે. તો છેડા પરનો કાર્બન છે પ્રાથમિક કાર્બન છે, 10 છે. પણ આ જે કાર્બન છે એ બીજા 2 સાથે જોડાય, જો આ કાર્બન સાથે પણ એનું જોડાણ છે, આ કાર્બન સાથે પણ એનું જોડાણ થયેલું છે, એટલે એને તમે દ્વિતીયક 20 કાર્બન કહેવાના. એટલે આના પર ગ્રીન પેનથી 20 આપણે મૂકી દઈએ. તો અર્થ એવો થયો કે માત્ર ઇથેન જ એક એવું છે, ઇથેન સભ્ય તમારી પાસે એક એવું છે કે એમાં માત્ર પ્રાથમિક કાર્બનની જ હાજરી છે, ફક્ત પ્રાથમિક કાર્બન છે એની અંદર. ત્યારે દ્વિતીય 20 કાર્બનની વ્યાખ્યા આવી ગયેલી છે. બાકીનું કોઈ પણ સભ્ય તમે લેવો ને, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, બરાબર? પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન જો તમે આમ કન્ટિન્યુઅસ આગળ વધો, તો એમાં 2 કાર્બન અને 2 હાઇડ્રોજન તમને મળશે. એટલે છેવટ છેડા પરનો જે છે એ પ્રાથમિક કાર્બન છે, આ પણ પ્રાથમિક કાર્બન છે.
પણ વ્યાખ્યા બની ગઈ તમારી પાસે કે ભાઈ જે કાર્બન તમારી પાસે ડેફિનેશન બની ગઈ ને, જે કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો રહેતો હોય તો આપણે એને પ્રાથમિક કાર્બન કહેલું છે. તો અહીંયા ફરી પાછી વ્યાખ્યા તમે આપી દીધી કે ભાઈ જે કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલા રહેતા હોય તો તમે એને દ્વિતીય 2-0 કાર્બન કહેવાના છો. તો આ જે બનેલું છે એ તમારી પાસે 2-0 કાર્બન બને છે. 2-0 કાર્બન તૈયાર થયેલો કહેવાય ને. આ પહેલું સભ્ય પ્રોપેન છે, પણ તૃતીય જ્યારે તમારે મૂકવો હોય અને ચતુર્થ બંનેની આપણી માહિતી મૂકવી છે. દાખલા તરીકે હવે તમે ખાસ જુઓ કે ભાઈ 1-2-3 કાર્બન આની સાથે કાર્બન, ઓકે, તો પરિસ્થિતિ કેવી થઈ? જે હમણાં જે સભ્ય મૂકેલું છે જ હું આ CH3 આપી દઉં છું. આ કાર્બન સાથે ફરી પાછા આપણે CH3 મૂકી દઈએ, આની સાથે મૂકી દઈએ અને આની સાથે એક જ આવશે. કાર્બનને સહેજ હું આમ લાઇનિંગ આપું છું એટલે તમને જુદો દેખાશે. ચાલો જેમ છે બ્લેક પેનથી મારે મૂકી દેવાનું છે કે ભાઈ આ તો 1-0 કાર્બન છે, છેડાનો એક સાથે જ જોડાય. આ પણ 1-0 છે, એક જ સાથે જોડાશે. આ પણ 1-0 છે, એક જ કાર્બન સાથે જોડાય. પણ જેના પર હું તૂટક તૂટક રાઉન્ડ મૂકી દઉં છું એ કાર્બનનું જોડાણ જોઈ લો, એ એક કાર્બન સાથે, બીજા કાર્બન સાથે અને આ ત્રીજા કાર્બન સાથે પણ જોડાયેલો રહે છે. એટલા માટે તમે એને તૃતીય 3-0 પ્રકારનો કાર્બન કહેવાના છો. 3-0 એટલે તમારી પાસે વ્યાખ્યા શું થઈ ગઈ કે જે અહીંયા તમારું શું હતું સ્ટાર્ટિંગ, કે જે કાર્બન પરમાણુ બીજા એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો રહેતો હોય તો આપણે એને પ્રાથમિક 1-0 કાર્બન કહીએ, અને જે કાર્બન પરમાણુ બીજા બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો રહેતો હોય તો એને દ્વિતીય 2-0 કાર્બન કહેવાય. તો ફરી પાછી વ્યાખ્યા આવી ગઈ અહીંયા આગળ ઉપરની જ કે ભાઈ જે કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો રહેતો હોય તો આપણે એને તૃતીય 3-0 પ્રકારનો કહીએ છીએ. અને એટલે આમાં પ્રાથમિક કાર્બન અને તૃતીય બંને પ્રકારના કાર્બનની હાજરી છે, ઓકે. અને છેલ્લે આપણે એક વિશિષ્ટ પ્રકારનું માહિતી મૂકવાના છે, એ પણ તમારા MCQ માટે છે. હવે છેલ્લું આવે ચતુર્થ ક વ્યાખ્યા. તો આપણે આપી જ દો કે ભાઈ જે કાર્બન બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો રહેતો હોય તો આપણે એને ચતુર્થક 4-0 કાર્બન કહીએ છીએ. 4 કાર્બન આપી દો સભ્ય. હજી દાખલા તરીકે આપણે અહીંયા નામ આપવાના છીએ, અહીં પણ દાખલા તરીકે નામ. તો આ પહેલું તો તમે જે લખેલું છે હું અહીંયા પ્રોપેન આપી દઉં પેલું કેન્સલ કરીને. આ તમારી પાસે પ્રોપેન છે, અહીંથી આપણે કાઢી નાખો. આ દાખલા તરીકે પહેલું પ્રોપેન હતું, પણ એ સિવાય તમે કહી શકો ને બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, એવા તમે સિરીઝમાં આગળ વધશો સમાનધર્મી શ્રેણીમાં તો દરેકમાં તમારી પાસે દ્વિતીય કાર્બનની હાજરી હોવાની. આ જે તમે ઉદાહરણ આપેલું છે એ જો સામે લખેલું છે, આ ચિત્ર સરખું જ છે તો તમે જે સેમ્પલ મૂકવાના છો એ 2-મિથાઈલ પ્રોપેન બન્યું. દાખલા તરીકે તમારું જે ઉદાહરણ છે 2-મિથાઈલ પ્રોપેન, અથવા તમે એને આઈસો બ્યુટેન પણ કહી શકો છો. આઈસો બ્યુટેન પણ કહી શકાય. અત્યારે આપણે એક જ નામ રાખેલું છે 2-મિથાઈલ પ્રોપેન, અને અત્યારે મારે લખવું છે 2-2-ડાઈ-મિથાઈલ પ્રોપેન. સળંગ જ લખવું પડે ને મારે. 2-2-ડાઈ-મિથાઈલ પ્રોપેન છે. એ જે સભ્ય તમે મૂકવાના છો એમાં 1-2-3 કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા પણ કાર્બન, દરેક જગ્યાએ આપી દો હાઇડ્રોજન. તો
આ બધા જ કાર્બન ત્રણ હાઇડ્રોજન પરમાણુ સાચવે, એટલે કાર્બનને આપણે લાઇનિંગ આપી દીધી છે. ઓકે, એટલે નંબરિંગ પ્રમાણે તમે કહી શકો કે ભાઈ બીજા કાર્બન પર છે ને, અને અણુસૂત્ર તરીકે તમે મૂકશો, પણ પહેલા આપણે કાર્બનની દુનિયા પૂરી કરો. ચાલો, તો છેડા પરનો જે કાર્બન છે એટલે પ્રાથમિક 10 કાર્બન, 10 10 એ તો આપણે બ્લેક પેન થી આપી દીધું છે. પણ જે વચલો કાર્બન છે એ તમારો 40 થયું કહેવાય, અને હું લાલ પેન થી 40 આપી દઉં છું અને ચોરસ પેટી કરી દઉં, તો તમે જોઈ લો કે એનું કનેક્શન ચાર કાર્બન સાથે થયેલું છે, છે કે નહીં. એટલે એને ચતુર્થક કાર્બન કહેવાય, પણ એને જ આપણે અણુસૂત્ર તરીકે લખવું હોય તો આવું લખી શકાય, CH3C, ઉપર CH3, નીચે CH3, અને બાજુમાં પણ CH3 છે. તમે ગમે તે સ્થળથી કાર્બનને નંબર પાડો, તો 1 2 3 આમથી લખો તો પણ બગડો તમારી પાસે વચ્ચે જ રહેવાનો છે. હવે નામ તમે જુઓ તો બીજા નંબરના કાર્બન ઉપર CH3 છે, CH3 છે, એટલે નામકરણમાં મકાન નંબર તમે આપેલું છે 2 2, એટલે 2 અને 2 2 2 ડાય એટલે મી, અને મિથાઇલ શબ્દ છે 2 2 ડાય મિથાઇલ પ્રોપેન છે, મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇન, જેમ આ જે CH3 છે ને આપણે એને મિથાઇલ કહીએ, C2H5 તો ઇથાઇલ પ્રોપાઇલ, તો એને આલ્કાઇલ શબ્દ કહીએ છીએ. તો 2 2 ડાય મિથાઇલ પ્રોપેન છે, એ તમારું ચતુર્થકનું ઉદાહરણ તૈયાર થયેલું કે ચતુર્થક 40 કાર્બન છે. એટલે ટૂંકમાં કાર્બનનું વર્ગીકરણ તમે સમજી લીધું. હવે મેં કીધું ને કે ભાઈ કયા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે એવો બની ગયો પ્રશ્ન. તો જોઈ લો કે ભાઈ પ્રાથમિક કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હોય છે, દ્વિતીય કાર્બન હોય તો એની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે. ટિક માર્ક કરું હું, જોઈ લો અહીંયા બ્લેક પેન થી ટિક માર્ક કરું છું. તો પ્રાથમિક કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હોય, દ્વિતીય કાર્બન સાથે 2 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય, તૃતીય કાર્બન સાથે માત્ર 1 જ હાઇડ્રોજન જોડાયેલો છે, અને ચતુર્થક કાર્બનમાં 1 પણ હાઇડ્રોજન હતો નથી. એટલે ચતુર્થક કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો હતો નથી, ચતુર્થકમાં નથી. બાકી તમારી પાસે કેટલી સંખ્યા છે એની પણ જાણકારી મેળવી લીધી છે, રાઈટ. એટલે આ વર્ગીકરણ તમારી પાસે તૈયાર થયેલું છે. તો હવે એ ફરી વ્યાખ્યા બોલી નાખી કે ભાઈ જે કાર્બનિક સંયોજનોનું અણુસૂત્ર સમાન હોય પરંતુ તેમના બંધારણીય સૂત્ર જુદા જુદા હોય, તો તેવા સંયોજનોને એકબીજાના સમઘટક કહે છે, અને આ પ્રકારના ઉદ્ભવતા ગુણધર્મને સમઘટકતા કહે છે. એના તમે બે પ્રકાર શીખશો, બંધારણીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા, બરાબર. તો બંધારણીય એટલે સ્ટ્રક્ચરલ, એમાંય પાછા પ્રકાર આપણે આલ્કેનમાં જે જોવા મળે છે એ શૃંખલા સમઘટકતા મૂકી દીધી. પ્રથમ 3 સભ્યમાં છે જ નહીં, પણ બ્યુટેનથી શરૂ કરીને તમારી પાસે સમઘટકો બનવાના છે આની અંદર. એટલે અત્યારે તમે જે આઈસો બ્યુટેન શબ્દ મૂકેલો છે એ તો ડિટેલ સમજાવીશું નેક્સ્ટ ટાઈમ, પણ મારે અહીંયા આગળ હેક્ઝનની માહિતી લેવી છે અથવા પેન્ટેન. પહેલું તમે બ્યુટેન માટે આપી દીધું છે, બ્યુટેન C4H10 છે, તો મારે દાખલા તરીકે અહીંયા આગળ પેન્ટેન વાળું સભ્ય લખવું છે. મેં કીધું ને કે તમે ઉદાહરણ આપીશું, તો પેન્ટેન એટલે C5H12 થશે ને અણુસૂત્ર. અણુસૂત્ર તમારી પાસે એક જ છે, પણ 3 બંધારણ બની જશે. હવે હું છોટું નહીં પાડું, ડાયરેક્ટ આ રીતે લખાણ આપું છું. ઓકે, ચાલો લખવા માંડીએ આપણે. આ નામકરણ જ કહેવાય, 1 2 3 4 5 કાર્બન મૂકી દઉં છું. ઓકે, 5 કાર્બન. હવે એના બદલે હું 1 2 3 4 5 મૂકી દઉં છું, અને એના બદલે 1 2 ઉપર નીચે
આપણે ગોઠવી દઈએ. ચાલો કરો નંબર. જો તમે નંબરિંગ કરશો તો 1, 2, 3, 4, 5 પાંચ કાર્બન છે. આનું સૂત્ર જોઈ લેજો. અને હાઇડ્રોજન તમારી પાસે 3, 5, 7, 9, 10, 11, 12 અહીંયા તમારે નંબરિંગમાં 1, 2, 3, 4 આ રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે શાખામાં CH3 છે ને, એને હું ચોરસ પેટી મૂકું છું ગ્રીન પેનથી. તો આ શાખા જોડાયેલી હોય એ કાર્બનનો નંબર ઓછો રહેવો જોઈએ, આ નિયમ છે. હવે તમે અહીંથી નંબર પાડ્યો હોત 1, 2, 3, 4 તો ખોટું કહેવાય. એટલે તમારે શાખા ધરાવતા કાર્બનનો નંબર ઓછો રહેવો જોઈએ. તો 4 અને 5 કાર્બન છે. હાઇડ્રોજન 3, 3, 6, 9, 10, 12 છે. ત્યારે પેલામાં શાખા તમારી પાસે ગમે ત્યાંથી મૂકો. આમથી ગણો કે આમથી ગણો, બે શાખા તૈયાર થયેલી છે. નંબરિંગ આપણે એ જ રાખીએ 1, 2, 3. તો હવે 3 અને 5 કાર્બન અને 4, 13, 12 કાર્બન છે. પણ તમારું નામકરણ તો બદલાઈ ગયેલું છે જ. અહીંયા જ્યારે તમે નામ લખશો ત્યારે આને લખવું પડશે નોર્મલ પેન્ટેન. નોર્મલ પેન્ટેન રેખીય છે. અહીંયા તમારી પાસે નામ પડી જશે 2-મિથાઇલ બ્યુટેન. 2-મિથાઇલ બ્યુટેન છે. સામે લખશો તો તમારી પાસે 2-2-ડાઇમિથાઇલ પણ પ્રોપેન છે. પ્રોપેન 2-2-ડાઇમિથાઇલ પ્રોપેન છે. તમે જોઈ લીધું કે ભાઈ એનું અણુસૂત્ર જે છે એક જ સરખું થયું ને, અણુસૂત્ર બદલાતું નથી પણ બંધારણ બદલાયેલું છે. પેન્ટેનના તમારી પાસે 3 સમઘટકો બને છે. 3 સમઘટકો. તો મારે તમને હોમવર્કમાં હેક્ઝેનના કેટલા સમઘટકો બનશે, હેપ્ટેનના કેટલા સમઘટકો બને એવો તમારે વિચારવાનું છે. બરાબર. એટલે પહેલા 3 બાદ કરો. તો બ્યુટેન ને પેન્ટેન બોર્ડ ઉપર મેં સમજૂતી આપી છે. તો તમારી ફરજમાં નોટ પેન લઈને હેક્ઝેન માટે બનાવવાનું છે કેટલા સમઘટકો બની શકે. એટલે નોર્મલ હેક્ઝેન જે નોર્મલ પેન્ટેન પોતે અને પછી ના બે, એટલે ટોટલ સમઘટકોની સંખ્યા 3 ગણાય. હા ભાઈ, બ્યુટેન છે તો એમાં 2 છે, પેન્ટેનમાં 3 છે, તો હેક્ઝેનમાં કેટલા બને ટોટલ એ સંખ્યા તમારે ગણતરીમાં લેવી પડે અને એના પરથી અંદાજ આવી જશે. તો દરેકના સમઘટકો જુદા જુદા પ્રકારના આવે. એટલે ટૂંકમાં આજના લેક્ચરમાં તમે આલ્કેનની જે દુનિયા ખોલી છે એમાં એના સામાન્ય ગુણધર્મ, એનું નામકરણ, એમાં વર્ગીકરણ કાર્બનની, કાર્બન કયા પ્રકારનો છે એની જાણકારી, અને આલ્કેનની જે સમઘટકતા છે એને નામકરણ, આલ્કેનનું નામકરણ પણ ખરું અને સમઘટકતા પણ છે. તો આ નામકરણ તો આવી જ ગયું ને તમારી પાસે, કે જેવી રીતે નોર્મલ પેન્ટેન છે, 2-મિથાઇલ બ્યુટેન છે, 2-2-ડાઇમિથાઇલ પ્રોપેન છે. બરાબર. એટલે આટલું શીખ્યા પછી તમારી પાસે IUPAC નામકરણ માટે જે 12મા ચેપ્ટરમાં ભણો છો એ કોમન આવી ગયા સ્ટેપ બધા, કે ભાઈ સૌથી મૂળભૂત જે સંયોજન છે, મૂળ સંયોજન કે જેમાં વધુમાં વધુ કાર્બન પરમાણુની સંખ્યા, સૌથી વધુ કાર્બન ધરાવતા સંયોજનને મૂળ સંયોજન ગણવાનું, આ પહેલું સ્ટેપ તમારું. બરાબર. પેન્ટેન છે આપણે 5 કાર્બન લીધા. પછી તમારે કાર્બન ઉપર નંબરિંગ કરવાનું જીણ અક્ષરે. હવે ડાબી બાજુથી જમણી બાજુ પણ કરી શકાય, જમણી બાજુથી ડાબી બાજુ પણ કરી શકાય નંબર આપવાના. પણ પછી તમે ધ્યાનમાં લીધું કે નંબર આપતી વખતે એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે જે કાર્બન સાથે ઉપશાખા જોડાયેલી હોય એ કાર્બનનો નંબર ઓછો રહેવો જોઈએ. તો હજી તમે એ નિયમનું પાલન કરો છો. અને પછી એક કરતાં વધુ સમૂહ પણ હોઈ શકે, જુદા જુદા પણ હોઈ શકે. આ તો ચાલો કે ભાઈ બંને સરખા જ હતા ને, બંને CH3CH એટલે 2-2-ડાઇમિથાઇલ હતું અને એ જ કાર્બન ઉપર હતું. સ્થાન પણ બદલાય, ક્રિયાશીલ સમૂહ પણ બદલાશે. એટલે નામકરણ માટેના રૂલ્સ રેગ્યુલેશન બધા પરફેક્ટ તૈયાર કરવા પડે, પછી તમે સાલેથી નામ પાડી શકો. આ જે નામ છે IUPAC નામ છે, એટલે તમારે પક્કા IUPAC ફઈ નામ કોણ પડે, ફઈ નામ પડે ને, ફઈબા, ફોઈ, અલગ પ્રાંત પ્રમાણે શબ્દો, ઘણી જગ્યાએ ફઈબા બોલે, ઘણી જગ્યાએ ફોઈ બોલે, ઘણા બોલે ફઈ,
ફિયાર અલગ અલગ શબ્દો વાપરે પણ નામ ફઈ પાડે એટલે તમારે પાક્કા યુપીએસસી ફઈ બની જવાનું છે ઓકે આટલું તૈયાર કરી રાખો નેક્સ્ટ ટાઈમ પછી આપણે હલકેનમાં આગળ વધીશું મળીએ આવજો બાય